આ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી કેવી રીતે બનાવી શકાય છે એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું. તો ચલો જોઈએ આના માટે શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. આપણે આજે આપણે વઘારેલી ખીચડી બનાવતા શીખીશું. આમાં મેં ચોખા પલાળ્યા છે, 4 કપ ચોખા છે. આમાં મગની દાળ છે જે 2 કપ છે, ચોખા કરતાં અડધા પ્રમાણમાં છે. 2 નંગ બટાકા અને ડુંગળી સમાર્યા છે. લગભગ 1/2 બાઉલ વટાણા લીધેલા છે. 5-6 કળી લસણ, 2 લીલા મરચાં અને 7-8 લવિંગ લીધેલા છે. એના સિવાય આ આપણો મસાલાનો ડબ્બો જે રેગ્યુલર આપણે આમાંથી મસાલા કરીશું, અને થોડો ગરમ મસાલો વઘારેલી ખીચડીમાં જશે. તો તેનું પ્રમાણ હું જેમ જેમ કરતી જઈશ તેમ બતાવતી જઈશ. વઘારેલી ખીચડી બનાવવા માટે મેં કુકર લીધું છે જેમાં હું ડાયરેક્ટ ખીચડીનો વઘાર કરીશ. ઘી અને તેલ બંને આમાં યુઝ થશે. 1 ચમચો મેં ઘી લીધું છે, હું ગાયનું ઘી વાપરું છું. અને લગભગ સરખું તેલ લીધું છે. ઘી તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું. બરાબર ગરમ થવા દેવાનું છે જેનાથી મસાલા તતળે અને તેનો સ્વાદ આવે. તેલ થઈ ગયું છે, તેમાં રાઈ, જીરું, હળદર, ત્યારબાદ આ કાપેલા જે આપણે લસણ અને મરચાં હતા અને લવિંગ, બસે થોડી વાર થાય આપણે જે શાકભાજી કાપ્યા છે તે બટાકા, ડુંગળી અને વટાણા. એક ચમચી લાલ મરચું અને 1/2 ચમચી ધાણા જીરું પાવડર. ગરમ મસાલો પણ 1 ચમચી, અંદાજે 1 ચમચી જેવો ગરમ મસાલો. એટલે આપણે તીખાસમાં નાખ્યું લાલ મરચું, લીલું મરચું અને ગરમ મસાલો, થોડા લવિંગ. હવે આમાં છે ખાલી મીઠું નાખવાનું બાકી રહ્યું છે. મીઠું પ્રમાણસર નાખવાનું છે, એમાં કોઈ અંદાજ હું આપતી નથી. અને લગભગ કુકરમાં તમે જોઈ રહ્યા છો આટલું પાણી છે, અને હું બીજું પાણી એડ કરું છું. ઢીલી ખીચડી કરી હોય તો થોડું પાણી વધારે નાખી શકાય. પાણીનો અંદાજ આપણે બનાવતા જ હોઈએ છીએ, ખીચડી એટલે આવી જાય છે. બસ હવે આને 3 વિસલ વગાડવાની અને ખીચડી તૈયાર. વઘારેલી ખીચડી તૈયાર છે જેને આપણે ચોખાના પાપડ, છાશ, આથેલા મરચાં અને આથેલી હળદર સાથે પીરસી છે. તમે પણ તમારા ઘરે જરૂર ટ્રાય કરો, ખૂબ મજા આવશે.